नमस्कार खेडूत मित्रों, जय गोमाता। सुभाष पालेकर जी, आपणे गुरुजीए जे घनजीवामृत बनावानी जे पद्धति आपेली छे, गायना छाणने सूकवी अने पछी एनो गोर करी अने एनी अंदर आपणे जीवामृत नाखीने एमां फलाळीने जे आपणे सूकवेलू छे दररोज सवार सांजे ने आपणे खाप आपीए छीए, खापी नाखीए छीए, જેથી કરીને હવે જીવામૃત તૈયારી આપણે ઘનજીવામૃત તૈયાર થવાની તૈયારી થઈ રહેલી છે। હવે આમની આપણે ઓવણીના માધ્યમથી સુકાઈ જાય ગોર, એટલે એમને આપણે વાવી દેવાનું છે, જેના કારણે ઘણા એના ફાયદા છે। ડીએપીના અથવામાં, એટલે કે ડીએપી નહીં નાખીને આપણે આ ખાતર ઘનજીવામૃત નાખીને આપણે આનું કામ કરી શકીએ છીએ, અને ડીએપીનો બાપ કહેવાય એમ કહી શકાય આપણે, બરાબર, જેના કારણે આપણા ઘનજીવામૃત ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને દરરોજ સવાર સાંજ ખાપમાં રહે છે અને સાંઈડે સૂકવવાનું છે। એક લારી ટ્રેક્ટરની હતી, એમાં આપણે 500 લિટર નાખીને આપણે આ ખાપ મારી દીધેલો છે, અને અમે ઓર્ગેનિક ખેતી નથી કરતા, અમે પ્રાકૃતિક ખેતી, એટલે સુભાષ પાલેકરજી આપણા ગુરુજીએ જે રસ્તો ચીંધો છે, ગાય આધારિત નહીં પણ પાલેકરજીએ જે પદ્ધતિ, જે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપેલું છે એના આધારિત આપણે આ ખેતી કરીએ છીએ। જય ગો માતા, જય હિન્દ, જય ભારત।